વિદ્યાર્થી મિત્રો, એસવાય બીકોમ સેમેસ્ટર 3માં કોર્પોરેટ એકાઉન્ટમાં આપણે યુનિટ 2 જે છે શેરના હિસાબોને લગતું શેરનું મૂલ્યાંકન, બરાબર એની અંદર શેરની આંતરિક કિંમત, બજાર કિંમત અને શેરની વાજબી કિંમત કઈ રીતે શોધવી, બરાબર એના આપણે દાખલા જોઈ રહ્યા છે. તો એવો જ એક આજે બીજો પ્રશ્ન આપણે જોઈએ. સૌ પ્રથમ આપણે એની રકમ સમજી લઈએ, પછી દાખલાની ગણતરી ઉપર જઈએ. તો એની રકમ આ પ્રમાણે છે. બબલી લિમિટેડની શેર મૂડી નીચે મુજબ છે. અહીંયા બબલી લિમિટેડ નામની એક કંપનીની માહિતી આપી છે. કંપનીની જે શેર મૂડી છે એ આ પ્રમાણે છે. 7000 અઇક્વિટી શેર દરેક રૂપિયા 100નો પૂરો ભરપાઈ, બરાબર. 7000 ઇક્વિટી શેર છે, એક શેર કેટલા રૂપિયાનો છે? 100 રૂપિયાનો છે, બરાબર. અને આ રીતે ઇક્વિટી શેરની રકમ જે છે ભરપાઈ શેર મૂડી 7 લાખ રૂપિયા છે, બરાબર. ત્યારબાદ 7000 બ ઇક્વિટી શેર દરેક રૂપિયા 100 રૂપિયા 80 ભરપાઈ, બરાબર. 100 રૂપિયાનો શેર છે, શેરની મૂળ કિંમત કે દાર્શનિક કિંમત ભલે 100 રૂપિયા છે, પણ ભરાયેલા કેટલા છે? 80 રૂપિયા છે. તો 7000 શેર ગુણ્યા 80 રૂપિયા, તો આ રીતે ભરાયેલી રકમ જે છે 5,60,000 રૂપિયા છે. ત્યારબાદ ક ઇક્વિટી શેર, સી ઇક્વિટી શેર, એ પણ કેટલા છે? સંખ્યા 7000. 7000 સી ઇક્વિટી શેર દરેક રૂપિયા 100, શેરની 50 રૂપિયા ભરપાઈ, એટલે એક શેર 100 રૂપિયાનો છે પણ એના પર 50 જ રૂપિયા ભરાયેલા છે, બરાબર. એનો અર્થ એ થયો કે 7000 શેર ગુણ્યા 50 રૂપિયા એટલે ભરપાઈ શેર મૂડી જે છે 3,50,000 રૂપિયા થશે, બરાબર. તો આ રીતે 3 પ્રકારના શેર છે, અ ભ અને ક, એ ઇક્વિટી શેર, બી ઇક્વિટી શેર અને સી ઇક્વિટી શેર. અને ત્રણે ત્રણ શેરની જે સરવાળો કરીએ તો કુલ કેટલા ઇક્વિટી શેર થાય છે? 21000, બરાબર. કુલ 21000 ઇક્વિટી શેર છે અને વસૂલ આવેલી શેર મૂડી જે છે 7,05,60,000 + 3,50,000 આ રીતે 16,10,000 રૂપિયા થાય છે, બરાબર. તો આ શેર મૂડીની વાત થઈ ગઈ. ત્યારબાદ સામાન્ય અનામત આપ્યું છે, આ એક પ્રકારનો ભેગો થયેલો કંપનીમાં નફો છે, બરાબર. તો એ છે રકમ 2,10,000 રૂપિયા. લેણદારો આપ્યા છે 1,80,000 રૂપિયા દેવું છે લેણદાર, બરાબર. અને આ રીતે સરવાળો થાય છે 20,00,000 રૂપિયા, બરાબર. કંપનીનો સરેરાશ દર બાદ નફો 80,500 રૂપિયા છે. સરેરાશ જે નફો છે વાર્ષિક આપી દીધો છે 80,500 રૂપિયા. અપેક્ષિત નફાનો દર 10% છે, બરાબર. ચોખ્ખી મિલકતની પદ્ધતિ અને ઉપજના ધોરણે શેરનું મૂલ્યાંકન કરો, બરાબર. આવી આપણને માહિતી આપી છે. બે રીતે આપણે શેરની કિંમત શોધવાની છે. ચોખ્ખી મિલકતની પદ્ધતિ એટલે આપણે જાણીએ છીએ એને આંતરિક કિંમતની પદ્ધતિ કહેવાય, અને ઉપજના ધોરણ એટલે આને બજાર કિંમતની પદ્ધતિ કહેવાય, બરાબર. તો આ રીતે આપણે ઇક્વિટી શેરની આંતરિક કિંમત અને બજાર કિંમત શોધવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં જરાક માહિતી જે છે પ્રશ્નની એ કંઈક અલગ રીતે આપી છે. અત્યાર સુધીના પ્રશ્નોમાં શું હતું? પાકું સરવૈયું આપતા હતા, પાકાશ્રયમાં મૂડી દેવા તરફ ઇક્વિટી શેર મૂડી અને બીજા બધા દેવાઓ આપવામાં આવે, અને મિલકત લેણા બાજુ બધે મિલકતો આપવામાં આવતી હતી. હવે આ પ્રશ્નમાં અહીંયા તમે જુઓ, કોઈ પણ પ્રકારના મિલકતો આપી નથી, બરાબર. માત્ર ને માત્ર મૂડી દેવા તરફની જ માહિતી આપી છે. શેર મૂડી આપી છે, સામાન્ય અનામત આપ્યું છે અને લેણદારો આપ્યું છે, બરાબર. કંપનીના પાકાશ્રયમાં જે મૂડી દેવા બાજુ વસ્તુ આવે એટલું જ આપ્યું છે, મિલકત લેણા તરફની કોઈ માહિતી આપી નથી, બરાબર. તો આ રીતના પ્રશ્નો હોય તો શું કરવાનું, તો એની આપણે વાત કરીએ. તો આ રીતના પ્રશ્નમાં આંતરિક કિંમત શોધવા માટે આપણે ઇક્વિટી શેર હોલ્ડરોના ભાગે કેટલી મિલકત આવે છે એ શોધવું પડે, બરાબર. તો એ શોધવા માટે આપણે આ રીતે ગણતરી કરીએ. નંબર એક, આપણે જે બે રીતે શોધવાનું છે, આંતરિક કિંમત અને બજાર કિંમત. તો પહેલું છે ચોખ્ખી મિલકત એટલે આંતરિક કિંમત. તો શું કરીશું, શેર હોલ્ડરોના ભાગે કેટલી મિલકતો આવે એ શોધવું પડશે. તો એના માટે આપણને જે પ્રશ્નમાં માહિતી આપી છે એનો ઉપયોગ કરવાનો છે. સૌ પ્રથમ ભરપાઈ શેર મૂડી, કેટલા રૂપિયા ઇક્વિટી શેર પર ભરાયેલા છે, વસૂલ આવેલી શેર મૂડી કેટલા રૂપિયા છે. તો પ્રશ્નમાં છે 16,10,000 રૂપિયા, તો અહીંયા આપણે એ લખીશું 16,10,000 રૂપિયા વસૂલ આવેલી શેર, બરાબર. ત્યારબાદ કંપનીમાં ભેગો થયેલો નફો કેટલો છે, સામાન્ય અનામત. તો સામાન્ય અનામતની રકમ આપી છે 2,10,000 રૂપિયા. તો સામાન્ય અનામત પણ આપણે એની અંદર ઉમેરીશું શેર મૂડીમાં 2,10,000 રૂપિયા, બરાબર. ત્યાર પછી એમ જોવાનું છે કે જે ઇક્વિટી શેર છે એના પર કોઈ હપ્તો બાકી છે ખરો, કોઈ અધૂરા ભરાયેલા છે ઇક્વિટી શેર? તો આપણે એ પણ પ્રશ્નમાં નજર નાખી લઈએ. 3 પ્રકારના ઇક્વિટી શેર છે. જુઓ, 7000 એ ઇક્વિટી શેર કેવા છે? પૂરા ભરપાઈ, કોઈ હપ્તો આના પર બાકી નથી એટલે એ આવશે નહીં. બ ઇક્વિટી શેર ની વાત કરીએ, 7000 બ ઇક્વિટી શેર 100 રૂપિયાનો છે, 80 રૂપિયા જ ભરાયેલા છે. આનો અર્થ શું થયો? 100 રૂપિયા શેરની મૂળ કિંમત છે, 80 રૂપિયા ભરાય એટલે 20 રૂપિયાનો હપ્તો કેવો છે? બાકી છે.
તો એ આપણે રકમ અહીં બતાવી પડશે. તો જો અહીં ગણતરીમાં બતાવ્યું છે બ ઇક્વિટી શેરના બાકી હપ્તા, શેરની સંખ્યા કેટલી છે 7000, બરાબર 7000 બ ઇક્વિટી શેર, અને એક શેર પર કેટલા રૂપિયાનો હપ્તો બાકી છે 20 રૂપિયા, તો 7000 શેર ગુણ્યા 20 રૂપિયા રકમ આવશે 140000, બરાબર. ત્યારબાદ ક ઇક્વિટી શેરની વાત કરીએ, એની પણ સંખ્યા તો 7000 જ છે, મૂળ કિંમત 100 રૂપિયા છે, કેટલા રૂપિયા ભરાયા છે 50, એનો અર્થ શું થયો 100 રૂપિયાના શેરમાંથી 50 રૂપિયા ભરાયા છે, 50 રૂપિયાનો હપ્તો બાકી છે, તો એ 50 રૂપિયાનો જે હપ્તો બાકી છે એ પણ અહીંયા બતાવ્યો છે. જો 7000 ક ઇક્વિટી શેરના બાકી હપ્તા, 7000 શેર અને 50 રૂપિયા, રકમ થશે તમારી 3,50,000 રૂપિયા, બરાબર. એટલે વસૂલાવેલી શેર મૂડી, સામાન્ય અનામત અને બાકી હપ્તા આટલાનો આપણે સરવાળો કરીએ તો 23,10,000 રૂપિયા આવે છે, અને આપણે ચોખ્ખી મિલકતો એમ કહી શકીએ, બરાબર. જો આને નામ આપવું હોય તો આ આપણી ચોખ્ખી મિલકતો થઈ જાય, ઇક્વિટી શેર હોલ્ડરના ભાગે આવતી મિલકતો એટલે ચોખ્ખી મિલકત 23,10,000 રૂપિયા, બરાબર. હવે આપણે આંતરિક કિંમત શોધીએ, આંતરિક કિંમતનું સૂત્ર જે છે એનો ઉપયોગ કરીશું. ઇક્વિટી શેરની આંતરિક કિંમત બરાબર ચોખ્ખી મિલકતો ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા, બરાબર. ત્રણ પ્રકારના ઇક્વિટી શેર છે, ત્રણે ત્રણ માટે આપણે અલગ શોધીશું, વારાફરતી શોધીએ. સૌ પ્રથમ વાત કરીએ એ ઇક્વિટી શેર, એ ઇક્વિટી શેરની વાત કરીએ, 23,10,000 ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. આપણી પાસે ઇક્વિટી શેર કુલ કેટલા છે, ઇક્વિટી શેરની જ્યારે પણ સંખ્યા શોધીએ કુલ શેરની વાત કરીએ, 21,000 ઇક્વિટી શેર છે, બરાબર. તો 23,10,000 ભાગ્યા 21,000, બરાબર. આમ કરીશું એટલે આપણો જવાબ આવશે 110 રૂપિયા, બરાબર. તો આ એ ઇક્વિટી શેરની આંતરિક કિંમત થઈ ગઈ 110 રૂપિયા. ત્યારબાદ બી ઇક્વિટી શેરની વાત કરીએ. હવે બી ઇક્વિટી શેરની કિંમત શોધવા માટે શું કરવાનું છે, તો બી શેર જે છે તે કેવા છે આપણે જાણીએ છીએ, અધૂરા ભરાયેલા છે. 100 રૂપિયાનો શેર છે, કેટલા રૂપિયા ભરાયેલા છે 80 રૂપિયા, એટલે કેટલા રૂપિયાનો હપ્તો બાકી છે 20 રૂપિયા. તો જે 20 રૂપિયાનો હપ્તો બાકી છે એ આ પૂરા ભરાયેલા શેરની કિંમતમાંથી એ રકમ બાદ કરી દેવા, બરાબર. એટલે બી ઇક્વિટી શેરની આંતરિક કિંમત શોધવા માટે શું કરીશું, 110 રૂપિયા માઇનસ 20 રૂપિયાનો બાકી હપ્તો, એટલે 110 માંથી 20 બાદ કરીએ તમારો જવાબ આવશે 90 રૂપિયા. તો આ બી ઇક્વિટી શેરની આંતરિક કિંમત થઈ ગઈ. ત્યારબાદ સી ઇક્વિટી શેરની આંતરિક કિંમત ઉપર જઈએ તો એમાં પણ જે હપ્તો છે બાકી એ બાદ કરીએ, તો 110 રૂપિયા માઇનસ કેટલા રૂપિયા હપ્તો બાકી છે, જો સી ઇક્વિટી શેર પર 100 રૂપિયાનો છે 50 જ રૂપિયા ભરાયા છે, 50 રૂપિયાનો હપ્તો બાકી છે, તો 110 માઇનસ 50 એટલે 60 રૂપિયા, બરાબર. એટલે સી ઇક્વિટી શેરની આંતરિક કિંમત આવશે 60 રૂપિયા. તો આ રીતે આપણે ત્રણે ત્રણ પ્રકારના જે ઇક્વિટી શેર છે એ બી અને સી એની આંતરિક કિંમત મળશે, 110 રૂપિયા, 90 રૂપિયા અને 60 રૂપિયા. તો આ આંતરિક કિંમત થઈ ગઈ ચોખ્ખી મિલકતની પદ્ધતિ. હવે આપણે ઉપજ મૂલ્યની પદ્ધતિ પર જઈએ, એટલે કે બજાર કિંમતની પદ્ધતિ, એની ગણતરી કઈ રીતે થાય એ પણ જોઈએ, બરાબર. તો બજાર કિંમતની પદ્ધતિમાં આપણે જાણીએ છીએ ત્રણ સ્ટેપમાં દાખલો ગણાય. સૌથી પહેલા આપણને સરેરાશ ચોખ્ખો નફો જોઈએ. તો આ પ્રશ્નમાં જુઓ, સરેરાશ ચોખ્ખો નફો આપી દીધો છે 80,500 રૂપિયા, કર બાદ નફો આપી દીધો છે, એટલે એની કોઈ ગણતરી કરવાની રહેતી નથી, બરાબર. ત્યારબાદ બીજા સ્ટેપમાં ડિવિડન્ડનો દર શોધવો પડે. તો ડિવિડન્ડનો દર જો અહીંયા આપણે સૂત્ર લખ્યું છે અને શોધ્યો છે, ડિવિડન્ડનો દર બરાબર સરેરાશ ચોખ્ખો નફો છેદમાં વસૂલ આવેલી શેર મૂડી ગુણ્યા 100, બરાબર. તો આ રીતે આપણે કરીએ તો ડિવિડન્ડનો દર મળી આવશે. તો જુઓ, સરેરાશ ચોખ્ખો નફો પ્રશ્નમાં આપી દીધો છે 80,500 રૂપિયા, વસૂલ આવેલી શેર મૂડી 16,10,000 રૂપિયા, ક્યાંથી લાવ્યા, તો આ રીતે પ્રશ્નમાં આપી છે વસૂલ આવેલી શેર મૂડી. અ બ અને ક ત્રણે ત્રણ શેર મૂડી જે ભરપાઈ છે વસૂલ એનો સરવાળો, એટલે 16,10,000 રૂપિયા. તો 80,500 ભાગ્યા 16,10,000 ગુણ્યા 100, બરાબર. આમ કરી આપણે જવાબ લાવીએ તો 5% જે છે આપણો ડિવિડન્ડ નો દર આવશે. તો આપણું બીજું સ્ટેપ પણ પૂરું થયું ડિવિડન્ડ નો દર. છેલ્લા સ્ટેપમાં આપણને ઇક્વિટી શેરની બજાર કિંમત મળશે. તો સૂત્ર લખવા પડે, ઇક્વિટી શેરની બજાર કિંમત બરાબર ડિવિડન્ડ નો દર છેદમાં અપેક્ષિત વળતર નો દર ગુણ્યા શેર દીઠ ભરાયેલી રકમ, બરાબર. ડિવિડન્ડ નો દર છેદમાં અપેક્ષિત વળતર નો દર, ડિવિડન્ડ નો દર તો આપણે શોધી નાખ્યો, બરાબર 5% છે. અપેક્ષિત વળતર નો દર જે છે પ્રશ્નમાં આપી દીધો છે, અપેક્ષિત નફાનો દર 10%, બરાબર. તો આપણે કિંમત મૂકતા જઈએ સૂત્રમાં. ત્રણ પ્રકારના ઇક્વિટી શેર છે, ત્રણે ત્રણ માટે અલગ ગણતરી કરી છે. અ ઇક્વિટી શેરની વાત કરીએ,
ડિવિડન્ડ નો દર 5 છે, અપેક્ષિત વળતર નો દર 10 ગુણ્યા શેર દીઠ ભરપાઈ રકમ. એ ઇક્વિટી શેર પર કેટલા રૂપિયા ભરાયેલા છે? 100 રૂપિયા. જો પ્રશ્નમાં આપ્યું છે કે ઇક્વિટી શેર 100 રૂપિયા નો પૂરો ભરાય છે, બરાબર? એટલે ગુણ્યા 100, 5 ભાગ્યા 10 ગુણ્યા 100, આમ આપણે કરીશું એટલે જવાબ આવશે 50 રૂપિયા. તો આ અ ઇક્વિટી શેર ની બજાર કિંમત થઈ. ત્યારબાદ બ ઇક્વિટી શેર ની વાત કરીએ. 5 ભાગ્યા 10 ગુણ્યા 80, કેમ 80 લીધા? શેર દીઠ ભરાયેલી રકમ. જો બ શેર પર કેટલા રૂપિયા ભરાયેલા છે પ્રશ્નમાં આપેલું છે, બ શેર 100 રૂપિયા છે પણ 80 રૂપિયા જ ભરાયેલા છે, એટલે 100 ની જગ્યાએ અહીંયા આપણે કેટલા લીધા? 80. તો 5 ભાગ્યા 10 ગુણ્યા 80 આમ કરીએ તમારો જવાબ આવશે 40 રૂપિયા, બરાબર? એ જ રીતે છેલ્લે ક ઇક્વિટી શેર ની વાત કરીએ. 5 ભાગ્યા 10 ગુણ્યા 50, કેમ 50? તો ક ઇક્વિટી શેર 100 રૂપિયા નો છે પણ કેટલા ભરાયેલા છે? 50, બરાબર? જેટલા ભરાયેલા છે એટલા જ આપણે લખીએ. 5 ભાગ્યા 10 ગુણ્યા 50 એટલે 25 રૂપિયા, બરાબર? એટલે આ રીતે આંતરિક કિંમત અને બજાર કિંમત શોધાય. એટલે જ્યારે પણ પ્રશ્નમાં પાકું સર્વે નહીં આપ્યું હોય પણ આ રીતે ઇક્વિટી શેરની અને નફાની માહિતી આપી હોય તો આ રીતે આપણે શેર હોલ્ડરના ભાગે કેટલી મિલકતો આવે છે એ શોધવું પડે. અને ઘણી વખત આવા પ્રશ્નો યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાતા પણ હોય છે. આ જે પ્રશ્ન છે બબલી લિમિટેડનો, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 2012 અને 2014 એમ બે વાર પૂછાયો છે યુનિવર્સિટી પરીક્ષામાં, બરાબર? એટલે આ રીતના પ્રશ્નની પણ આપણે તૈયારી રાખવી પડે.